સ્પેશિયલ એવામાં આપનું સ્વાગત છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવા ગવર્નર તરીકે પૂર્વ નાણા સચિવ શક્તિકાંત ને નિમણૂક કરવામાં આવી છે. ઉર્જિત પટેલના રાજીનામા બાદ ખાલી પડેલા પદ પર તેમને નિમણૂક કરવામાં આવી છે. શક્તિકાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 25મા ગવર્નર તરીકે નિમવામાં આવ્યા છે. શક્તિકાંત દાસે વર્ષ 2015-2017 દરમિયાન ઇકોનોમિક ઓફર્સ સેક્રેટરી તરીકે કામગીરી કરી હતી. આ ઉપરાંત દાસે વડાપ્રધાન મોદીને વર્ષ 2016 માટે નોટબંધી સમયે ઘણી મદદ કરી હતી. વડાપ્રધાન મોદીએ દાસને પ્રારંભિક તબક્કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ ચલાવવા માટે લાવ્યા હતા. બાદમાં તેમણે ઇકોનોમિક ઓફર્સમાં લાવવામાં આવ્યા. કેન્દ્ર સરકારે ઘોષણાપત્રમાં કહ્યું કે આગામી 3 વર્ષની ટર્મ માટે પૂર્વ બ્યુરોક્રેટ શક્તિકાંત દાસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં 25મા ગવર્નર તરીકે પદ સંભાળશે. સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું કે 3 વર્ષના પીરિયડ માટે અપોઇન્ટમેન્ટ કમિટીએ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક ઓફર્સના પૂર્વ સેક્રેટરી અને રિટાયર્ડ ઓફિસર શક્તિકાંત દાસની નિમણૂકની મંજૂરી આપી દીધી છે. દાસને વર્તમાન નાણાપ્રધાન અરુણ જેટલી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાની નજીક માનવામાં આવે છે. જેટલીએ આ નિમણૂક અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, ભારતીય અર્થતંત્ર સમક્ષ જે પડકાર છે તેને પહોંચી વળવા માટે દાસ સક્ષમ છે અને તેઓ ચોક્કસપણે આ પદને શોભાવશે. દાસ 1980ના બેચ IAS ઓફિસર છે. તેઓ મૂળ ઓડિશાના છે. તમિલનાડુ કેડરના ઓફિસર દાસ 2008માં કેન્દ્ર સરકારમાં આવ્યા. તેમને રાજ્યના મુખ્યમંત્રી જયલલિતાની નજીકમાં માનવામાં આવતા હતા. તેમને વર્તમાન નાણાપ્રધાન અરુણ જેટલી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાની નજીક માનવામાં આવે છે. જેટલીએ આ નિમણૂક અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતીય અર્થતંત્ર સમક્ષ જે પડકાર છે તેને પહોંચી વળવા માટે દાસ સક્ષમ છે અને તેઓ ચોક્કસપણે આ પદને સંભાળશે. અધિકારી તરીકે 35 વર્ષના કાર્યકાળ દરમિયાન ટેક્સ ઇન્ડસ્ટ્રી તથા ફાઇનાન્સ વિભાગમાં અલગ અલગ પદ પર કાર્યરત હતા. આ પહેલે વર્ષ 2015-2017 દરમિયાન તેઓ દેશના આર્થિક બાબતોને સચિવ રહ્યા હતા. આ કાર્યકાળ દરમિયાન ઉર્જિત પટેલ RBI ના ગવર્નર હતા અને નોટબંધી લાગુ કરવામાં આવી હતી. વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન બાદ તત્કાલીન RBI ગવર્નર ઉર્જિત પટેલની સાથે તેમણે મોરચો સંભાળ્યો હતો અને નોટબંધી સંબંધિત પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા અને આ સંદર્ભે ઇન્ટરવ્યુઝ પણ આપ્યા હતા. દાસી અપેક્ષા મુજબ કાળું નાણું બહાર ન આવ્યું હોવા છતાંય નોટબંધીની હિમાયત ચાલુ રાખી હતી. આ પહેલા મોદી સરકારે તેમને મહેસૂલ વિભાગના સચિવ તરીકે નિમ્યા હતા. નિવૃત્તિ બાદ શક્તિકાંત G20માં ભારતના શેરપા બન્યા હતા. હવે તેઓ દેશની 83 વર્ષ જૂની મધ્યસ્થ બેઠકના 25મા ગવર્નર બન્યા છે. RBIના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવ્યા બાદ શક્તિકાંત દાસને લઈને પણ નવી ચર્ચા છેડાઈ છે. શક્તિકાંત દાસ 1980 બેન્ચના તમિળનાડુ કેડરના IAS ઓફિસર રહી ચૂક્યા છે. તેઓ હાલમાં ફાઇનાન્સ કમિશનના સભ્ય તરીકે સેવા આપી રહ્યા હતા. IAS ઓફિસરના ગાળા દરમિયાન દાસે ભારત અને તમિલનાડુ જુદા જુદા સેતોમાં સેવા આપી હતી. દાસે ભારતમાં આર્થિક બાબતોના સેક્રેટરી તરીકે તથા રિવન્યુ સેક્રેટરી તરીકે રહ્યા હતા. ઉપરાંત ફર્ટિલાઇઝર સેક્રેટરી તરીકે રહ્યા. તેમની RBIના 25મા ગવર્નર તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે તેઓ કામ કરી ચૂક્યા છે. મહિન્દા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડમાં પણ તેમને ખાસ જવાબદારી સોંપવામાં આવી. દાસની જૂન 2014માં કેબિનેટના વડાપ્રધાન નેતૃત્વમાં નિમણૂક કમિટી દ્વારા કેન્દ્રીય મહેસૂલ સેક્રેટરી તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. 16 જૂન 2014ના દિવસે તેઓએ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળી. 31 ઓગસ્ટ 2015ના દિવસે તેઓએ આ હોદ્દો છોડ્યો હતો. શક્તિકાંત દાસે અને મહત્વપૂર્ણ કામ પોતાના ગાળા દરમિયાન કર્યા હતા. G20માં શક્તિકાંત દાસે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગઈકાલે એકાએક તેઓ ઉર્જિત પટેલ RBIના ગવર્નર તરીકે રાજીનામું આપી દેતા 1 દિવસ બાદ તેમની RBIના નવા ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી. શિક્ષણની વાત કરવામાં આવે તો દાસ ઇતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ થયા હતા. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. તો હાલના સ્પેશિયલ અહેવાલમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.